હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજે બી મારી મોર્નિંગ થઈ છે મારા ઘર પર જ, કેમ કે મેં 2 દિવસથી મારા ઘર પર આવી ગઈ છું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવા. એન્ડ આ તરફ મારી છુટકું બ્રો પંચર બનાવી રહ્યો છે. એન્ડ આ તરફ અમે ધોકાયો, પગમાં વાગી ગયો જ. બેસી જા, જા ચા બેસી જા, બેસી જાને, બેસી જાને. શું આખો દિવસ તો મેં વ્લોગ શૂટ નથી કર્યો, સાંજે જ ડાયરેક્ટ કર્યો છે. એન્ડ ફિનિશ બી. એન્ડ આ છે સેકન્ડ મોર્નિંગ, મારી મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે ગરમ પાણી છોડે. એન્ડ આ તરફ મેં પહેલાં મારો ચાય નાસ્તો રેડી કરીશ, કેમ કે મારી મોર્નિંગ ગરમ પાણી એન્ડ નાસ્તા સિવાય થતી જ નથી. સો પહેલાં મેં ફટાફટથી નાસ્તો રેડી કરીશ એન્ડ નાસ્તો ફિનિશ કરી, એન્ડ ત્યાર પછી આજે મારે નીકળવાનું છે રાજકોટ માટે. સો આમના માટે મેં તૈયારી કરી લઈશ, કેમ કે મેં 3-4 દિવસ આઈ થિંક થઈ ગયા મેં ઘર પર આવી છું. કેમ કે આ તમને લોકોને ખ્યાલ જ હશે કે મેં નોન ક્રિમિનલ કઢાવવા માટે આવી હતી, બટ ડોક્યુમેન્ટ પૂરા ન હતા. સો બે વાર અમારે જવું પડ્યું હતું, મારે એન્ડ પપ્પાને બંને. આ બીજું કોણ લઈ જશે? બીજું આ તરફ મેં બનાવી રહી છું મારા પપ્પા માટે ચા. એન્ડ આ તરફ કિચનમાં મેં એન્ડ મમ્મી આ તરફ આવી ગઈ છે. અત્યારે થઈ ગયો છે પપ્પાનો સમય. એન્ડ અત્યારે છુટકું બ્રો છે દુકાનમાં. એન્ડ મમ્મીની હેલ્પ બી મેં કરી રહી છું જમવાનું બનાવવા માટે. એન્ડ ફાઇનલી જમવાનું રેડી થઈ ગયું છે. એન્ડ મી મમ્મી પપ્પા બધા બેસી ગયા છે જમવા. એન્ડ આજે મારે નીકળવાનું હતું રાજકોટ માટે. સો ફાઇનલી બસ બી આવી ગઈ છે એન્ડ મેં બી નીકળી ગઈ છું રાજકોટ જવા માટે. એન્ડ અત્યારે મેં પહોંચી ગઈ છું કાલાવડ. આ છે કાલાવડનું બસ સ્ટેન્ડ, તમે જોઈ શકો છો. એન્ડ અહીંયાથી મને બસ તો નથી મળી રહી, ફાઇનલી ઇકો મળી ગઈ છે. તો મેં અત્યારે ઇકોમાં બેસી એન્ડ નીકળી ગઈ છું રાજકોટ જવા માટે. એન્ડ ઇકોમાં મને બહુ જ પ્રોબ્લેમ છે વોમિટનો, છતાં બી મેં બેસી ગઈ છું એન્ડ પહોંચી ગઈ છું રાજકોટ. રાજકોટથી મેં કરાવી લીધી છે ઓટો એન્ડ હવે પહોંચી જઈશ રૂમ પર. રૂમ પર પહોંચીને મેં ડાયરેક્ટ અત્યારે મારા પૈસા કાઉન્ટ કરું છું. કમેન્ટ્સ કરીને બતાવો તો કેટલા રૂપિયા કાઉન્ટ કર્યા છે, આટલું મારું રેન્ટ છે. સો રૂમ પર પહોંચીને પહેલાં મારે આપવાનું હતું રેન્ટ. સો એ રેન્ટ આપી એન્ડ થોડી વાર રેસ્ટ કરીશ, કેમ કે વોમિટિંગ જેવું થતું હતું. સો ફાઇનલી અત્યારે રેસ્ટ કરી એન્ડ મેં જાગી ગઈ છું. બટ જઈશું હવે કિચનમાં, બટ ઉઠવાની ઈચ્છા જ નહીં થતી. ચલો કોઈ નહીં, જાગવું તો પડશે જ. એન્ડ કિચનમાં જઈ અને જમવાનું બી બનાવવું પડશે, કેમ કે થઈ ગયો છે સમય સાંજનો. એન્ડ ત્યાર પછી જમવાનું બનાવી. એન્ડ મેં અત્યારે રીડિંગ તો નહીં કરી શકું, બટ ચલો જોઈશું ફટાફટથી. પહેલાં મારું જમવાનું રેડી કરું એન્ડ ત્યાર પછી મેં મારું રૂટિન બી જોડે કન્ટિન્યુ કરીશ. બટ આજે ઘણા દિવસથી મેં ઘર પર હતી એન્ડ આજે મારા રૂમ પર આવી છું રાજકોટ. બટ એકલું બહુ જ લાગી રહ્યું છે, કેમ કે ઘર પર હોય ત્યારે ફેમિલી જોડે હોય છે, અહીંયા એકલા હોય છે. જોકે મારા ફ્લેટની અંદર અમે 3 ગર્લ્સ રહે છે, તો બી મતલબ એ લોકો નીચે રહે છે, હું ઉપર જે રૂમ કિચન છે એમાં રહું છું. બટ જ્યારે ફેમિલી જોડે રહેતા હોય એ વાત જ અલગ હોય છે. એન્ડ ત્યાંથી આવવાનું થાય એટલે ગમે નહીં, બટ શું થાય, આપણું સ્ટડી છોપ બધું સિટીની અંદર જ હોય, ગામડે કંઈ થઈ ન શકે. સો ફાઇનલી અત્યારે થઈ ગયું છે સાંજનો સમય. પહેલાં મેં મનાવીશ મારા હનુમાનજી દદ્દુને એન્ડ ત્યાર પછી મારું જમવાનું તો ઓલરેડી રેડી થઈ ગયું છે. સો પહેલાં મેં જમી લઈશ એન્ડ ત્યાર પછી મેં રૂટિન કરીશ કન્ટિન્યુ. જોકે ઓલરેડી સાંજ થઈ ગઈ છે, સો મેં આજે તો સ્ટડી નહીં કરું, કાલ મોર્નિંગથી મેં મારું સ્ટડી બી કરી દઈશ સ્ટાર્ટ. સો દીવાધૂપ કરી ભગવાનને મનાવી મેં બેસી જઈશ અત્યારે જમવા. એન્ડ જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એમના માટે બહુ જ જલ્દી છે, બહુ જ ખાસ એક સરપ્રાઈઝ, કેમ કે હમણાં ભરતી આવી નથી રહી એન્ડ મેં બી જોબમાંથી ફ્રી થઈ ગઈ છું. એન્ડ જ્યાં સુધી કમોતા છે ત્યાં સુધી અમારી જોબ બંધ રહેશે. સો મેં કંઈક અલગ જ વિચારી રહી છું મારી યુટ્યુબ માટે. એન્ડ જે લોકો મારા સબસ્ક્રાઈબર છે એમના માટે ખાસ સરપ્રાઈઝ છે એન્ડ બેનિફિટ બી. હે ગાઈઝ, સો ફાઇનલી જમીને મેં બી થઈ ગઈ છું ફ્રી એન્ડ ફ્રેશ બી. એન્ડ હેરમાં ઓઇલ બી કરવાનું તો સોલ્વ બી થઈ ગઈ છે. એન્ડ ફાઇનલી કાલે મારું સ્ટડી ડબલ ક્લીન કરી એન્ડ મારી સ્ટડી કરી દઈ સ્ટાર્ટ. આજે ફાઇનલી મેં મારા ઘર પરથી આવી ગઈ છું એન્ડ રૂમ ક્લિનિંગ, સ્ટડી ટેબલ ક્લીન કરી, કેમ કે હમણાં જોબ નથી. સો બધું ક્લીન કરી મારું સ્ટડી કાલે મેં સ્ટાર્ટ કરી દઈશ, જેથી કરીને અત્યારે મેં થોડા વિડીયો લેક્ચર વગેરે જોઈશ. એન્ડ ડેઇલી મેં વિઝ્યુલાઇઝેશન એન્ડ મેનિફેસ્ટ કરું છું. સો લાસ્ટમાં એ કરીશ એન્ડ ત્યાર પછી મેં ઊંઘી જઈશ. બટ હા, અત્યારે વ્લોગ બી મેં અહીંયા જ કરીશ સમાપ્ત, વ્લોગ મેં કન્ટિન્યુ નહીં કરું, કેમ કે આગળ મારે થોડું આવું બધું કામ છે. સો આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ ટેક કેર.